चलो छेले आपणे परमाणु त्रिज्या भण्या हता, हवे आपणे आयनीय त्रिज्या भणवानी छे। आयनीय त्रिज्या तो सामान्य रीते आपणे वात करीए तो परमाणु इलेक्ट्रॉन गुमावीने धन आयन बनावे, आवी रीतना होय। सोडियम परमाणु ई इलेक्ट्रॉन गुमावे एटले केवो वीज भार प्राप्त करे, तो के धन आयन। अने इलेक्ट्रॉन मेळवीने ऋण आयन प्राप्त करे, परमाणु तटस्थ होय। इलेक्ट्रॉन निकली जाय तेनी पर धन वीज भार आवे, इलेक्ट्रॉन मेळ्यो तो वधारा इलेक्ट्रॉन आव्यो तो केवो वीज भार आव्यो, ऋण। तो सामान्य रीते परमाणु इलेक्ट्रॉन गुमावीने धन आयन अने इलेक्ट्रॉन मेळवीने ऋण आयन बने। आयनीय स्फटिकोमां धन आयन अने ऋण आयन वच्चेना अंतरना मापन द्वारा आयनीय त्रिज्या मापी शकाय, आवी रीतना आपणे वात करीए। पछी आ सोडियम प्लस अने सीएल माइनस बे भेगा थई एन हुं बनाव्युं, तो के सोडियम क्लोराइड स्फटिक बनाव्यो। तो धन आयन ने ऋण आयन छे ई बेना अवलंब आपणे केम जेम केन्द्रमां आप्या हता, बरोबर ने? तो आयनीय त्रिज्या मापी शकाय। तो धनायन ने ऋणायन वच्चेनुं अंतर केटलुं छे एनुं मापन करो, आयनीय त्रिज्या मापी दीधी। सामान्य रीते तत्वोनी आयनीय त्रिज्या परमाणु त्रिज्या जेवुं ज वलण दर्शावे छे। धनायन तेना जनक परमाणु करता नानो होय, बरोबर ने? आ कदमां नानो होय, जनक एटले पिता। तो आ सोडियम आयन केमांथी बन्यो, तो के आमांथी, सोडियम माथी। तो आ एनो जनक परमाणु कहेवाय, अने आने कहेवाय जनित। तो धनायन नानो होय शुं काम? तो एनुं कारण आपणे समजीए, सोडियम नो परमाणु क्रमांक 11, एनो मतलब एमां शुं थयो 11 प्रोटोन होय अने 11 इलेक्ट्रॉन होय। पण अहींया शुं होय? तो के 11 प्रोटोन होय अने 10 જ ઇલેક્ટ્રોન હોય, એટલે અસરકારક કેન્દ્રીય વીજભાર છે એ કેવો છે? સોડિયમ પ્લસમાં વધી જાય, અને અસરકારક કેન્દ્રીય વીજભાર વધવાને કારણે ઇલેક્ટ્રોન છે એનું કેન્દ્ર તરફી આકર્ષણ વધી જાય, અને વધમાં શું થાય? તો કે ઘટાડો થાય। સમજાણું? ક્લિયર? તો આવી રીતના ધનાયન છે એની ત્રિજ્યા નાની હોય, તો જનક પરમાણુ કરતા ધનાયન છે કેવો હોય? નાનો, કારણ કે તેની પાસે ઓછા ઇલેક્ટ્રોન હોય, ત્યારે તેમનો કેન્દ્રીય વીજ ભાર તેટલો તેટલો જ હોય, અને ઋણાયનનું કદ છે એ જનક પરમાણુ કરતા મોટું હોય। આનું છે, આનું કદ મોટું હોય આ જનક કરતા, શું કામ? તો કે આ ક્લોરીન પરમાણુ ક્રમાંક 17 તમાં શું હોય? 17 પ્રોટોન હોય અને 17 ઇલેક્ટ્રોન હોય, પણ અહીંયા 18 ઇલેક્ટ્રોન હોય અને 17 પ્રોટોન, એટલે અસરકારક કેન્દ્રીય વીજ ભાર કેવો હોય? ઋણાયનમાં ઓછો, એટલે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ વધી જાય, સોરી ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ વધી જાય, એટલે અસરકારક કેન્દ્રીય વીજ ભાર ઘટ્યો, એટલે શું થાય કે ત્રિજ્યા કેવી હોય? વધારે હોય। એક્ઝામ્પલ આપું તમને કે આ સોડિયમ અને સોડિયમ પ્લસ ચોપડી વાળા ફ્લોરિન અને ફ્લોરિન માઇનસ આ બેની ત્રિજ્યાના માપો આપ્યા છે, કેટલો ફરક પડે તમે જોજો। એક ઇલેક્ટ્રોન કે સોડિયમ પરમાણુની પરમાણુની ત્રિજ્યા છે ને એ 186 પાઇકોમીટર છે આ સોડિયમ। હવે માંથી ખાલી એક ઇલેક્ટ્રોન નીકળી જાય ને ધન આયન બને, બરોબર? તો એની ત્રિજ્યા છે આની સીધી 95 પાઇકોમીટર થાય। તમે કલ્પના કરી શકો કે એક ધન આયન એક ઇલેક્ટ્રોન નીકળી જવાથી સાઈઝમાં કેટલો ફેરફાર થયો। આ જ વસ્તુ ફ્લોરિનની ચર્ચા કરી આપણે કે ફ્લોરિન પરમાણુ છે, બરોબર, એની ત્રિજ્યા છે માત્ર 64 પાઇકોમીટર છે, પણ એ જે ફ્લોરાઇડ આયનની ત્રિજ્યાની વાત કરું તો 136 પાઇકોમીટર, એટલે તમે જોઈ શકો છો એક ઇલેક્ટ્રોન આવવાથી કેટલું ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન આકર્ષણ વધ્યું ને આયની ત્રિજ્યામાં કેટલો ફેરફાર થયો। સમજણ રેડી? તો આ આયની ત્રિજ્યા, હવે આપણે એક બીજું સમજવાનું છે આયની પ્રશ્ન, એ છે સમ ઇલેક્ટ્રોનિય સ્પીસીઝ, સમ ઇલેક્ટ્રોનિય સ્પીસીઝ, કેટલાક પરમાણુના આયન એવા હોય, પરમાણુ આયન બે શબ્દ આપું છું, કેટલાક પરમાણુના આયનો એવા હોય કે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન જોવા મળે, એને કહેવાય સમ ઇલેક્ટ્રોનિય સ્પીસીઝ। જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું સમ ઇલેક્ટ્રોનિય સ્પીસીઝ, કે ભાઈ આ ઓક્સિજન માઇનસ બે, તેનો મતલબ એમ થયો કે ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 8, અને માઇનસ બે એટલે બે ઇલેક્ટ્રોન વધારા, એટલે કેટલા ઇલેક્ટ્રોન થયા? તો કે 10। એમ એફ માઇનસ,
तो तुमने खबर कि फ्लोरिन ना परमाणु क्रमांक कितलो नौ है, एक वधारा नो इलेक्ट्रॉन એટલે કેટલા ઇલેક્ટ્રોન થયા તો કે 10। સેમ એવી રીતના લખો સોડિયમ પ્લસ, તો સોડિયમ છે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે 11, અને પ્લસ છે એટલે એક ઇલેક્ટ્રોન ઓછો એટલે કેટલા ઇલેક્ટ્રોન થયા તો કે 10। સેમ એવી રીતના લખો મેગ્નેશિયમ પ્લસ 2, તો મેગ્નેશિયમ નો પરમાણુ ક્રમાંક 12 પણ પ્લસ બે એટલે બે ઇલેક્ટ્રોન ઓછા એટલે કેટલા થઈ ગયા 10 ઇલેક્ટ્રોન। तो ओ माइनस टू एफ माइनस एन ए प्लस एम जी प्लस टू आ बताई ने सम इलेक्ट्रोनियस स्पीसीज के समझानो बताए मत दस इलेक्ट्रोन हाँ इन्हीं त्रिज्या की हुई तो बीजू दी दी कारण तो कितने वो ना जुदा जुदा केंद्रीय विज्ञान तरह बताए मत केंद्रीय विज्ञान लगते हैं बताए धन विज्ञान धारा हो ना रहा धन आई नहीं त्रिज्या ना नहीं आई धन आई इंच ना आई धन इंच पर ना धन विज्ञान के वो छे बता रहे छे ऋणायन धरावना ऋणायन त्रिज्या मूल्य वधारे होय आ माइनस ने आ माइनस आ ने ऋणायन वधारे छे तो एनी त्रिज्या मोटी बराबर हुं काम तो ते इलेक्ट्रॉन इलेक्ट्रॉन वच्चे नुं अपाकर्षण केवुं होय छे तो के वधारे होय छे न्यूनतम हे क्यों आपने एक्जाम्पल आप त्रिज्या है गणवानी जो एम जी एम जी प्लस टू एल एल प्लस थ्री आ त्रिज्याओ है आप तो आप तुम आधुनिक आवर्त कोष्टक समझा एक्साम्पल बराबर आप भाई गया कि आवर्त में डाबी थी जमणी बाजू एम त्रिज्या नानी थाय ने समूह में ऊपर थी नीचे आवर्त त्रिज्या वधे तो जो आपड़ा एक्जाम्पल में कौन छे मेग्नेशियम ने एल्युमिनियम जो आ मेग्नेशियम अने एल्युमिनियम बराबर तो आप कम्पेरिजन करिए जो एम जी ने एम जी प्लस टू एम त्रिज्या कोनी मोटी हुई हमें शीखेड़ू क्या गयु सोडियम ने सोडियम प्लस तो सोडियम की त्रिज्या मोटी हुई एम जी ने एम जी प्लस टू एम को त्रिज्या वधारे तो कि एम जी नी त्रिज्या एम जी प्लस टू करता वधारे हुई सेमीज वस्तु एल्युमिनियम नी त्रिज्या एल प्लस थ्री करता वधारे हुई प्लस ए एल प्लस थ्री एम जी प्लस टू है तो एम आ एल प्लस थ्री त्रिज्या है ई आ एम जी प्लस टू करता है हूँ काम आप शीखेल कि जो धन विज बार त्रिज्या नानी सॉरी त्रिज्या नानी उल्टू लखाई गई तो आ एम जी प्लस टू त्रिज्या के मोटी हुई ए एल प्लस थ्री त्रिज्या नानी आप आ लोग त्रिज्या है एना चढ़ता क्रम में कि उतरता क्रम में गोठवो एवं प्रश्न पूछाय अपने जवाब देवानो छे बराबर हवे जो मेग्नेशियम ने एल्युमिनियम तेमा आ डाबी बाजू छे ने आ बाजू आवी त्रिज्या केवी होय नानी एटले मेग्नेशियम नी डाबी जमणी बाजू एम त्रिज्या में घटाड़ो थाय आपणे भणी गया परमाणु त्रिज्या तो मेग्नेशियम नी त्रिज्या मोटी छे ने एल्युमिनियम नी केवी छे नानी समझाणो तो हवे आमा महत्तम त्रिज्या वाळो कोण थयो मेग्नेशियम अने सौथी नानी त्रिज्या वाळो कोण थयो तो के एल प्लस थ्री अपने जो प्रश्न जवाब देवा हज कदा जैसे क्रम में गोठवा कि गोठवा अपने आवड़त हो क्रम में गोठवा किए तो अपने सौ मैंने त्रिज्या को एल प्लस थ्री बराबर एन थी मोटी त्रिज्या को एम जी प्लस टू पची एन थी मोटी त्रिज्या को एल्युमिनियम एन थी मोटी त्रिज्या को एम जी तो आम पूछाय तो अपने आवड़त हो समझाणो आवा प्रश्न बने तो आपने आगनो बधु याद रहेवु जोईए भाई आवा प्रश्न जोता रहेजो काले आपणे आयनीकरण एन्थालपी विशे भणशुं।